કે છે મારા બધા સંકલ્પ વિકલ્પો જતા રે, સંકલ્પ વિકલ્પો મારા બધા જતા રે, અને માઇન્ડ બિલકુલ બ્લેન્ક થઈ જાય એવું જોઈએ છે. જેથી કરીને ધ્યાન બરાબર કરી શકાય. બરાબર ધ્યાન કરી શકાય. કોનું ધ્યાન? માઇન્ડ વગર ધ્યાન કોનું કરશે? માઇન્ડ તો ખરું જ બરાબર છે, પણ બીજા સંકલ્પ વિકલ્પ બહુ આવે છે, ડિસ્ટર્બ કરે છે. સંકલ્પ વિકલ્પો બીજા બહુ આવે છે ને ડિસ્ટર્બ કરે છે. તમને સંકલ્પ વિકલ્પ આવતા નથી, એમને કેમ આવે છે? તમે દેવ મનુષ્ય છો, હિન્દુસ્તાન ના છો, આવતા નથી. તમે મળ્યા એટલે મને એવો આશીર્વાદ આપો. કે મને એવો આશીર્વાદ આપો કે છે આપીશ. માઇન્ડ ઉપર બહુ વેર છે લોકોને. હા દાદા, બધા લોકો એમ સમજે છે કે આ મન જ દુશ્મન છે. માઇન્ડ બ્લન્ટ થઈ જાય એવું બોલે. હા, મન ને એ લોકો માને છે કે આવું દુશ્મન છે, પણ એ મને તો ખોટી છે ને. એટલે મન ઉપર તો બહુ વેર છે. જે મન, જે મન છે તે આ સંસારમાં તો સંસારમાં પણ મોક્ષે લઈ જાય. મોક્ષ લઈ જાય, અને મન વગર મોક્ષે જવાય જ નહીં ને દાદા. મન જો, મન મન જો, એક હતા લેખક, બહુ ઊંચો લેખક હતા. જવાબદારી સમજો છો તમારે? મને જામીન લખ્યા પડશે તમારે. આટલા જામીન, આટલા જામીન રે તો હું કરું. કયું જાનવર જેવું થઈ જાય? નહીં, જાનવર માઇન્ડ હોય જોજો. તમારા કરતા સારામાં સારું માઇન્ડ જાનવર માં છે અત્યારે, મનુષ્યો ના કરતા. કારણ મનુષ્ય નું માઇન્ડ છે તે અસીમ છે અને એમનું સીમા વાળું છે, પણ અસીમ વાળા એ દુરુપયોગ કરી અને સીમા બગાડી નાખી છે, અને આ લોકો સીમા રાખી છે. આ લોકો દુરુપયોગ કરે છે. માનજી જાનવર તો બઉ સારી અમારું. બેબી રોર ફે કરે ત્યાં આગળ, પછી દેખી ઉભી રે, પેલી આવતી ના હોય ઉભી રે, પાછી જઈને પીડી લાવે, બધું કરે. મન કામ કરે છે ને, મન કામ કરે. એમાં બુદ્ધિ લિમિટ હોય? બુદ્ધિ ખરી, એમાં ઓછી બુદ્ધિ, બધું લિમિટ. હા, અનલિમિટેડ આપણી પાસે, તેનો આ ઉપયોગ કર્યો, બધું ઉપયોગ કર્યો. પછી માઇન્ડ માં રૂકાઈ નાખો, ઓપરેશન કરો, માઇન્ડ પાસે કામ કેવું લેવું તે તમને નહીં સમજાવાતી આ દશા થી. માઇન્ડ પાસે કામ કેવું લેવું? જેમાં મોટી લોન્ચ હોય 2 લાખ રૂપિયાની હોય, કોઈને ફ્રી ઓફ કોસ્ટ આપી દરિયા મૂકી દે તો લોન્ચ તો જાય જ જાય, પણ એવું જાય એમને બેઠા હોય તેને મારી નાખે. એના માટે કેવી રીતે એનું લોન્ચ ને વાપરવી, એનું હોવું જોઈએ. અત્યારે મન શું વાપરવું, કેવી રીતે વાપરવું, એની પાસે તરકીબ નથી. એની કોઈ પાસે તેની આ સ્થિતિ થઈ જાય. નહીં તો મન તો બહુ સરસ કામ કરનાર. તમને મન અત્યારે હેલ્પ કરે છે કે નુકસાન કરે છે? મદદ કરે છે, હેલ્પ કરે. શું જય સચિદાન, 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 નમો વિત્રાગ. આમ તો જૈન તમે તો ખરા ને? એમને તો બે હોય છે ને, મધર જૈન, ફાધર વૈષ્ણવ. એટલે એમને તો બધું એવું જ હોય છે ને, દિગંબર શ્વેતંબર ભેગું હોય છે. બધું સંકલ્પ વિકલ્પ દૂર થાય એવું કરી આપીશું. અહીં તમે આવતા રહો થોડું પડે, ખબર પડે ને. અહીંયા આગળ એવું છે ને, આ અહીં ભૂમિકા તૈયાર થયા સિવાય જે આપીએ છીએ ને તે બરોબર ફળ આપતું નથી. ભૂમિકા તૈયાર થવા માટે તમારે અહીં આગળ 2 દાડે 3 દાડે ફેરો મારીને દર્શન કરવા, જે વિધિ હું કરી આપું, એ ભૂમિકા તૈયાર થાય પછી હું વસ્તુ આપું તો કાયમ નભે. અને સંકલ્પ વિકલ્પ ક્યારેય થાય નહીં એવું છે આ વિજ્ઞાન. આ તો વિજ્ઞાન છે, આ કંઈ જ્ઞાન નથી. જ્ઞાન તો બહાર ચાલે જ છે. જ્ઞાન ક્રિયાકારી ના હોય, જ્ઞાન આપણે કરવું પડે. શું કરવું પડે? કરવું પડે. જે જ્ઞાનમાં લખ્યું હોય ને કે તમે તપ કરો, જપ કરો, સામાયિક કરો, પ્રતિબંધ કરો, કરવું પડે. અહીં આ વિજ્ઞાન એની મેરે કરે, આપણે જોવાનું થાય. એનું વિજ્ઞાન આપણે કરવું ન પડે,
વિજ્ઞાન એટલે પોતે જ કાર્ય કર્યા કરે. એટલે આ વિજ્ઞાન છે, તમારે કશું કરવાનું ના હોય. મહેનત કામ કર્યા કરે નિરંતર રાત દિવસ. તમે કેટલા કલાક કરો તારે? તમે 4 કલાક 2-3 કલાક નવરા હોય તે વખત કરો. આ 24 કલાક કર્યા કરે. ઊંઘમાં શું કર્યા કરે? એટલે જ એક અવતારી કરી શકે ને, તો એક અવતારી થઈ શકે. કામ કર્યા કરે તમને? કર્યા કરે ને તમને શું કર્યા કરે? અંદર કામ કર્યા કરે. એને જ્ઞાનમાં આપણે કરવું પડે, એટલે કરતા તરીકે રહેવું પડે. કરતા છે તો સુધી ભ્રાંતિ છે. તમે કઈ કરતા છો ત્યાં સુધી ભ્રાંતિ છે. ત્યાંથી ક્ષયોપશમ ધર્મ છે. શું છે? ત્યાં સુધી એ ધર્મ ક્ષયોપશમ ધર્મ કહેવાય. અને આ સહાયક ધર્મ છે, એટલે કરતા પણ જ્ઞાન જ કામ કર્યા કરે. નિરંતર સંકલ્પ વિકલ્પ રહીત રાખે નિરંતર. એક ખરો સંકલ્પ વિકલ્પ થયો તો રોજ થયા છે. અને તમને નિરંતર સંકલ્પ વિકલ્પ જાય નહીં. શું કહ્યું? એ કઈ એવી નથી કે તમે માર માર કરો જાતે રહે. મારી એમ વધારે આવે છે. મારી એમ વધારે આવે છે. વધારે આવે તમે એમ નક્કી કરો કે તારે સામાયિક કરવું છે, દુકાન યાદ કરવી નથી, તો પેલો દબડ ગોઈ પડે. એટલે જેમ જેમ તમે એને વધારે લાવો તેમ તેમ વધારે જોર કરશો. કારણ કે અજ્ઞાન નો સ્વભાવ છે, અજ્ઞાન નો સ્વભાવ જોર કરવો. શું અજ્ઞાન નો સ્વભાવ જોર કરવો? જય સચિદાન. પછી વાત પૂછજો બધું. બાકી નિર્વિકલ્પ તો મેં તમને કરી આપીશ. જો પાછળ પડશો તો પાછળ પડીશ. આ જ્ઞાનની તમને સિન્સિયરિટી હોય તો પાછળ પડજો. અને પૈસાની સિન્સિયરિટી હોય તો મુંબઈ છે ને બધા રસ્તા ખુલ્લા છે. જેની સિન્સિયરિટી હોય તેમાં માણસ પ્રાપ્ત કરી શકે. તો આ સંકલ્પ વિકલ્પ રહીત દશા થાય એવું કોઈ 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 કાળે એવો કાળ ઉત્પન્ન થતો નથી. કોક કાળ એવો ઉત્પન્ન થાય ત્યારે એ આપણું કામ કાઢી લેવા જેવું. બાકી બીજું બધું તો હોય છે જ. સંકલ્પ વિકલ્પ રહીત દશા થઈ એના માટે કાળ હોતો નથી. કોઈ વખત જ જ્ઞાની પુરુષ હોય ત્યારે એ બની શકે. કારણ કે પોતે પોતાની મેરે સંકલ્પ વિકલ્પ રહીત થાય નહીં. વિકલ્પી માણસ ક્યારેય પણ નિર્વિકલ્પી થઈ શકે નહીં. કારણ કે સ્વભાવ કોણ છે? વિકલ્પ. વિકલ્પ વધતા જ જાય. એ નિર્વિકલ્પી થઈ શકે નહીં. કારણ કે સ્વભાવ જ છે જુદો. વેલો કડવો અહીં કહેવત છે પેલા. એમાં એટલે શાકભાજીના વેલા હોય છે ને, તેમાં એક વેલામાં મીઠું હોય છે અને બીજો એના સાઈડ વેલો હોય તેમાં કડવું ઉત્પન્ન થાય છે. ત્યારે લોકો કે છે એના મૂળમાં ઠીકરી આવી કે એવી રીતે આ વિકલ્પી નિર્વિકલ્પી ના થાય. કે જે નિર્વિકલ્પી છે તે બીજાને નિર્વિકલ્પી કરી શકે. તમે છો જ નહીં નિર્વિકલ્પી. તમે પોતે જ નિર્વિકલ્પી છો, પણ તમને પોતાને સમજાતું નથી કે વિકલ્પ એ શું છે અને વિકલ્પ શાથી થાય છે. તમને પોતાને સમજાતું નથી. એનો પ્રભાવ કોનો છે? માયાનો છે. કોનો છે? માયાનો. એ માયા દૂર થાય ત્યારે બધો રસ્તો થાય. ક્રોધ માન માયા લોભ જાય ત્યારે વિકલ્પ જાય. નહીં તો વિકલ્પ તો ક્રોધ માન માયા લોભ ગયા વગર જાય નહીં. એટલે અહીં તમે પ્રયત્ન કરશો તો ભાઈ જતા રહેશે. મહિને 2 મહિને પણ ખરાબ છે. પછી પ્રયત્ન ના કરો તો હું શું કરું? નહીં તમે આવી દર્શન કરો. 2-3 દાડે ભૂમિકા તમારી તૈયાર થાય થવું છે. એ ઈચ્છા તમારી જોઈએ. બીજું કશું તમારે કશું કરવાનું નહીં. તમારે કઈ ફક્ત આવીને દર્શન કરવાના. બધું તમારે કેસ મને આપી દેવાનો કે મારે નિર્વિકલ્પ થવાનું. એટલું જ મારી ઈચ્છા છે કે પછી તમારે થયા જ કરશે. પછી તમને જાતે કરવાનું કઈ નહીં થઈ શકે. જાતે તો આ ડોક્ટરના પુસ્તકો વાંચીને આપણે બનાવીએ પ્રિસ્ક્રિપ્શન તો શું થાય? ગોટાળો થઈ જાય. હે એવું? અત્યારે લોકો ધર્મને લોકો જાતે પ્રિસ્ક્રિપ્શન બનાવીને પીએ છે. તેથી ધર્મનું અધિરણ થયું છે. તેથી
જવાબદારી મોટી આવવાની શું થાય, મોટી જવાબદારી આવવાની, ધર્મ અધિરણ થાય ને, પોતે ઘેર બનાવીને દવા પીએ, જે દવા બનાવી પીએ ખયા લોકો, કેવી દવા ના પીએ, એમાં પીએ શાસ્ત્ર બધી જ જાતના શાસ્ત્ર વાંચે, પોતે પ્રયોગ મળે, બધી જાતના શાસ્ત્રો, એમ શાસ્ત્રકાર ચોખ્ખું કહ્યું છે કે શાસ્ત્રો બે પ્રકારના છે, એક વાંચવા યોગ્ય છે દરેક પ્રજાને, અને એક છે તે પોતે ઉગાડવા યોગ્ય જ નથી, ઉગાડશો જ નહીં કે છે, નહી તો પ્રગટ અગ્નિ છે કે છે, શું કે છે, એ અગ્નિ તમને ભસ્મીભૂત કરી નાખશે કે એ જ્ઞાની પુરુષની હાજરીમાં કોઈ સત્પુરુષ કે સત્પુરુષને જે આના જાણકાર છે તેની હાજરીમાં અભ્યાસ કરજો, નહીં તો જાતે વાંચશો નહીં, નહીં એવું કહ્યું હોવા છતાં અત્યારે તો પુસ્તકો બધા છાપી છાપી વેપાર કરવાના મનમંત્ર, વેપારીને વેપાર, છાપનારા છાપનાર, છપાવનાર ને લાભ મળે, ઉઘાણા કરી નાખ્યું ને કે લોકો એ વાંચે અમારી જેમ ફાવે, અને પછી માની લીધું કે આમ થઈ ગયું ને આમ થઈ ગયું, ફળ આવે ને, ફળ આવે ગમે માને તો ફળ આવે ને, એટલા માટે જે અસલના જમાનામાં જ્ઞાન જે થતું ગુરુ પરંપરા, કે ગુરુ શિષ્ય ને શીખવે, શિષ્ય ભાઈ એના શિષ્ય ને શીખવે, એટલા માટે એમ કહેવાતું, એ કે છે કે પેલા અસલના જમાનામાં ગુરુ પરંપરા જે હતી કે ગુરુ શિષ્ય ને શીખવે, પછી પાછો શિષ્ય ગુરુ છે ને બીજાને શીખવે, પરંપરા સાચી હતી, સાચી હતી, પણ અત્યારે પરંપરા રહી નથી ને હવે તો, અને પરંપરા ગાદીપતિ થઈ બેઠા બધા, છોકરાના છોકરો, છોકરાના છોકરો ગુરુ ના હોવો જોઈએ, એમને ગુરુ નો છોકરો ગુરુ થઈ જાય એવું કેવી રીતે માની શકાય, આ તો ગાદી બરગાદી, ગાદી બરગાદી, લોકો ગાદીઓને સ્થાપન કર્યા, લોકોને પબ્લિક ને દુરુપયોગ કર્યો, શું ધર્મ સમાજ વ્યવસ્થા જેવું થઈ ગયું, હે ધર્મ ની વ્યવસ્થા બદલે સમાજ વ્યવસ્થા થઈ ગઈ, નહીં સમાજ વ્યવસ્થા જ થઈ ગઈ, ધર્મ તો ક્યાં રહ્યો, ધર્મ તો ધર્મ ની જગ્યાએ રહ્યો, એટલા માટે છે કે એ વ્યવસ્થા પહેલા વચ્ચે ચાલુ થઈ ગઈ હતી, ત્યાર પછી આ શંકરાચાર્ય સમજી ગયા કે આ તો લોકો દુરુપયોગ કરવા માટે ગાદીઓ સ્થાપન કરવા માટે, શંકરાચાર્ય તોડી નાખીને પછી ત્યાગ વિશેષ ધર્મ કર્યો, કે ભાઈ ગ્રહસ્થ નહી ત્યાગી હોવો, ત્યાગી હોવો જોઈએ, છોકરાને છોકરાને ભંગ કરી ત્યાગીઓમાં, પછી છે એનું મંડળ ભેગું થઈને મહામંડળ ઈશ્વર ભેગા થઈને પછી અમારી પસંદ કરે તેને મૂકે, એવી શોધખોળ કરી, સાધુ આચાર્ય બધા આખું જ્ઞાન, જ્ઞાન જ અલોપ થઈ ગયું ને, જ્ઞાન થઈ ગયું અલોપ, જ્ઞાન અલોપ થઈ ગયું, અને અજ્ઞાન પૂર બાર માં ખીલ્યું, અને અને છે તે કલયુગ સંપૂર્ણ સ્વાભાવિમાન સ્થિતિ પર પહોંચ્યો, અત્યારે કળયુગ સંપૂર્ણ સ્વાભાવિમાન સ્થિતિ પર પહોંચ્યો, કળયુગ અત્યારે કળયુગ હંમેશા સત્યુગ સ્વાભાવિમાન સ્થિતિ પર પહોંચે, એવું કળયુગ એનો ભગત આવતા સ્વાભાવિમાન સ્થિતિ પર પહોંચે ને, તે અત્યારે કળયુગ ની સ્વાભાવિમાન સ્થિતિ પર જુઓ તો બાર અજાય બી લાગશે, કેવું પડે કળયુગ તારો સ્વાભાવિમાન તો અમે જોઈએ, સંપૂર્ણ ટોચની શોભા તો અમે તારી જોઈ કરીએ, દરેક ની શોભા તો હોય ને, દરેક યુગની શોભા દેખાડે, એટલે કયું શોભાયમાન ટોચ પર બેઠો છે, ખાવા પીવાનું પુષ્કળ છે, કપડા પુષ્કળ છે, બધું જ જેટલું જેટલું પહેલા લોકો તેલ ખાતા નતા એટલું તેલ તો માથામાં નાખે જ લો, શરીરમાં રોજ હા બગડશે, તે પાણી કેટલું બધું, ઓહો આટલું લોકો પાણી નતું દીધું, કેવી બસો બેસવાની, બૂટ પહેરીને જાય રસ્તા પર બૂટ મેળો ના થાય, રસ્તાઓ રસ્તા કે મોટા બધા ચક્રવર્તી જ નતા, આવા રસ્તા હિન્દુસ્તાનમાં ચક્રવર્તી થયા ત્યારે રસ્તા, ચક્રવર્તી ને બૂટ પડ્યા તારી ધૂળ ફરી વળે ને, બૂટ તો બહુ મોજડીઓ બહુ કિંમતી હોય પણ ધૂળ ફરવા ને તો પછી સાફ કરવા પડે, પાલખીમાં ગાલીને લઈ જાય,
ઘોડા ઘોડા ફેટી ગાલે, આવું બધી સગવડ નહી, કેટલી સગવડ છે અત્યારે, દુઃખ એટલા બધા યાદ્યા છે. કારણ કે જે સુખ પ્રાપ્ત થયું છે ને, એ સુખ માં કઈ લોભ નો અથાગ લોભ પેસી ગયો છે, આ લોભ એ લોભ આ લોભ, એટલે જે સુખ છે તે ભોગવાતું નથી. કૃષ્ણ ભગવાને કહ્યું કે પ્રાપ્ત ને ભોગવ, અપ્રાપ્ત ની ચિંતા ના કરીશ. લોકો કે છે સાહેબ તમારા વખત માં એવું છે, અમે તો અપ્રાપ્ત ની ચિંતા કરવાના, પ્રાપ્ત ને નહીં ભોગવવું, પ્રાપ્ત ને ભોગવતા નથી. ખાતી વખતે બહાર ગયો હોય, હા એ તો બહાર જ હોય, જે ધંધો કરતો હોય ને તેમાં ગયા ગયો, એટલે રસોઈ માં તો બઉ સરસ સરસ ભગવાન સર્વસામાન્ય તો ચિત્ત છે, અને ચિત્ત જે એસન્સ હોય તો રહ્યું છે. જમતી વખતે કચાય કોઈ સંદાસ જતી વખતે ચિત્તે એસન ના કરાય, તે લોકો સંદાસ માં ચિત્તે એસન થાય છે, સંદાસ પછી બંધ કોષ થાય, શું થાય ખોરાક માં થાય છે, તો પછી હાથ ફેરને માટે તૈયારી કરે, પાચક રસ્તો બરોબર, અમને તો વહેલા મોકલી દો, આવે ચિત્તને એક્શન કરે છે માટે વહેલા મોકલી દો, અહીંયા આગળ કામ નથી બહુ વધારા, એટલે ચિત્તે એક્શન રખાય જ નહીં, તમે રાખો છો બધા ચિત્તે એક્શન, જમતી વખતે થાય પણ પાસે રાખો ફાઇલ નો સંભાવ નિકાલ, એક ફાઇલ નો સંભાવ નિકાલ કર્યા વગર તમારાથી આગળ ચલાય નહીં, એટલે ખાઈ આવી શું આવ્યું, ફાઇલ નો નિકાલ કરવો.